આજે પ્રાંતિજ તાલુકામાં આવેલ ફતેપુરાથી હરસોલ સુધીના ગામોને પાણી સપ્લાય કરતી નર્મદાની મુખ્ય લાઇન, જો કે આ લાઇન ફતેપુરાથી માંડીને હરસોલ સુધીમાં 10થી વધુ જગ્યાઓએ લીકેજ છે, જેને લઈને મોટા પ્રમાણમાં પાણીથી અહીં વહી જાય છે. તો રોડની સાઇડોમાં ઠેર ઠેર તળાવો બની ગયા છે. ઠેર ઠેર લીકેજના કારણે આગળના ગામોમાં જોઈએ એટલા પ્રમાણમાં પાણી પહોંચતું નથી, જેને લઈને તલોદ તાલુકાના નર્મદાના પાણીના નભતા મોટા ભાગના ગામોમાં પાણીની તંગી ઊભી થઈ ગઈ છે. તો આ પાણીનો વ્યય ન થાય તે માટે તખતગઢ પાસે આવેલી પાણી પુરવઠાની ઓફિસે લોકો જાય છે, તો તેમને કોઈ જવાબ મળતા નથી. પાણીનો મોટો વ્યય થતો જોઈને અહીંના ધરતીપુત્રનો જીવ બળે છે. તો સામે જવાબદાર અધિકારીઓ જાણે જાડી ચામડીના બની ગયા છે અને આનાથી તેમને કોઈ ફરક પડતો નથી. ત્યારે ઉચ્ચ કક્ષાએ અને આ લોકોએ તેમની જવાબદારીનું ભાન કરાવાય તે જરૂરી બની ગયું છે. કેટલો સમયથી અહીંયા ખાસા લીટર પાણી બગડે છે, નર્મદાનું કોઈ ધ્યાન આપતા નથી અને પીવાની પાણીની તકલીફ બહુ પડે છે. આગળ પાણી જઈ શકતું નથી અને પાણીનો બગાડ બહુ થાય છે અહીંયા. એટલે વારે ઘડી રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી. એની કોઈ કાર્યવાહી થાય એવું અમે વિચારી રહ્યા છીએ. અહીંયા ખાસી જગ્યાએ પાણી વાટા લાઈન બધી સમારકામ કરે છે પણ કોઈ રહેતું જ નથી પાણી ત્યાં. અને આગળ જ્યાં સાંધો કરે ત્યાંથી આગળ પાણી ત્યાં બીજી જગ્યાએ ત્યાં લીકેજ થાય છે અને કોઈ ધ્યાન આપતું નથી. સુરેશભાઈ વિલાસપુરા કંપા, તાલુકો પ્રાંતિજ. આ પાણી પુરવઠાની લાઈન જાય છે પીવા માટે, પાણી ગામડામાં જાય છે. આ 12 મહિના પાણી લીકેજ થાય છે, કોઈ ધ્યાન નથી આપતું. પાણી 4-5 વખત ફરિયાદ કરી કોઈ કે તમારે થાય કરી લો, જાણ કરો આગળ જેવું. આવું ઠેર ઠેર લીકેજ છે ખાસ જગ્યાએ, 10-12 જગ્યાએ. આ તમે જોયું ને કેટલું પાણી જાય રોજનું. આ 12 માસથી 12 મહિના ઉપર થઈ ગયું. આ રજૂઆત કરીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.